हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज आपणे स्टैंडर्ड 5 सब्जेक्ट आपणो छे इंग्लिश, एमां आपणी टेक्स्ट बुक छे चोपड़ी, एमां अभ्यास करीशुं। एमां पेज नंबर छे 41 पेज नंबर ऊपर अहीं कने एक्टिविटी 4B छे। एमां जो नीचेना शब्दो तमारा शिक्षक बोलावे ते प्रमाणे मोटेथी बोलो। जेम के अहीं कने जो तमने स्पेलिंग सहित आपेला छे, बराबर एक एक लेटर छे ए बोलता जजो अने એને યાદ કરજો, બરાબર ને? અને આ સ્પેલિંગ છે એ પાકા કરવાની કોશિશ પણ કરજો। જો અહીંયા કને અ બાઝાર, બરાબર BAZAAR બાઝાર, અ જાઇન્ટ વ્હીલ GIANTWHEEL જાઇન્ટ વ્હીલ, લવલી ફેર, ફેર એટલે કે મેળો, અને જાઇન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ, બરાબર LOVELY FAIR લવલી ફેર। પછી ટી સ્ટોલ TEASTAALL ટી સ્ટોલ, અને એ લગાડેલા છે એટલે કે એ એક જ વસ્તુ છે એના માટે। હવે વુમન તો અહીંયા કને WOMEN વુમન એટલે સ્ત્રી, બરાબર, પણ અહીંયા કને જો MEN છે તો ઘણી બધી સ્ત્રી, પણ MAN હોય તો એક જ સ્ત્રી આવશે, બરાબર, એટલે એ યાદ રાખજો। એટલે આ બહુવચન છે। અ મેરીગો રાઉન્ડ એટલે કે નાનું ચકડોળ MERRYGORAUND મેરીગો રાઉન્ડ, LONG લોંગ, BAMBOO લોંગ, બામ્બો એટલે કે આપણે ઓલું વાંસનું જે ઓલું હોય ને લાકડું તે, NEIGHBOURS નેબર્સ એટલે કે પાડોશી, એન આઈસ્ક્રીમ ICECREAMSTALL સ્ટોલ, આઈસ્ક્રીમ સ્ટોલ, અને એન સેના માટે કે મિત્રો અહીંયા પહેલો લેટર છે એ સેનાથી ચાલુ થાય છે, સ્વરથી, બરાબર, સ્વર એટલે કે વોવલ્સથી ચાલુ થાય છે, એટલે આપણે અહીંયા કને એન લખશું, અને જે લેટર ફર્સ્ટ લેટર છે એ વ્યંજન કોન્સોનન્ટથી ચાલુ થાય ત્યાં કને આપણે એ લખીશું, જેમ કે આપણા સ્વર છે AEIOU, અને બાકીના જે છે એ બધા વ્યંજન છે, તો તમારે આ 5 સ્વર યાદ રાખવાના, એટલે બાકી પોતે તમને આવડી જશે, બરાબર। એના પછી છે રોપ રાઇડર, ROPE રોપ, RIDER રાઇડર રોપ એટલે કે દોરડું, દોરડા ઉપર ચાલનાર, બરાબર। હવે જો નીચેના શબ્દો જોડી તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો। હવે અહીંયા કને જો આપેલું છે સોપ, અહીંયા એકવચન આપેલા છે, અહીંયા કને બહુવચન આપેલા છે, સોપ તો સોપ્સ, ટોય, સ્ટોલ સ્ટોલ્સ, બોલ્સ, બુક્સ, કેટ્સ, ડોગ્સ, એપલ, જો હવે એન એપલ છે એ કેવો છે, સ્વર છે એટલે આપણે એન લગાડ્યું, આ બધા વ્યંજન હતા એટલે એ લગાડ્યું હતું, એન એપલ, એપલ્સ, એન ઓરેન્જ, ઓરેન્જ, અ હેન્ડ, હેન્ડ્સ, અ કાઇટ, કાઇટ્સ, અ ડ્રાઈવર, ડ્રાઈવર્સ, બહુવચન છે ત્યાં કને એસ લગાડેલું છે, અને સ્પેલિંગના લાસ્ટમાં જો અમુક બહુવચન છે ES પ્રત્યે પણ લગાડેલું છે, બરાબર, ને આગળ એન અને એ આ એક વચનવાળા છે એટલે કે એક જ વસ્તુ છે, ને આ બે અથવા તો બેથી વધુ વસ્તુ છે ત્યારે આપણે એસ અથવા તો ES લગાડી છે, અને અમુક જે છે એમાં બહુવચન કરવા માટે એનો મિનિંગ બદલી જાય છે, જેમ કે જો અહીંયા કને અ મેન, MAN મેન, તો અહીંયા કને શું થઈ ગયું, MEN મેન, આ મેન એટલે કે એક માણસ, અને MEN મેન એટલે કે ઘણા બધા માણસો, એવી રીતે વુમનમાં WOMAN વુમન એટલે કે એક સ્ત્રી, અને WOMEN એટલે કે ઘણી બધી સ્ત્રી। હવે અ પોસ્ટમેન, તો પોસ્ટમેન આમાં પણ જો MAN એટલે કે એક ટપાલી છે, અને MEN એટલે કે ઘણા બધા ટપાલીની વાત થાય છે, એવી રીતે પોલીસમેનમાં પણ એમ જ થશે કે MAN એટલે કે એક પોલીસની વાત થાય છે, અહીંયા કને MEN એટલે કે બે અથવા તો બેથી વધુ પોલીસની વાત થાય છે। હવે ચાઇલ્ડ એટલે કે એક બાળક થાય, અને ચિલ્ડ્રન એટલે કે ઘણા બધા બાળકો। પછી છે અહીંયા કને વાઇફ, હવે સ્પેલિંગના લાસ્ટમાં FE આવતો હોય, શું આવતો, F અથવા તો FE આવતો હોય તો એ નીકળી જાય અને VES પ્રત્યય લાગે, બરાબર, જેમ કે વાઇફ, તો અહીંયા શું થઈ જશે, વાઇફ્સ, FE નીકળી જશે અને VES લાગશે, નાઇફ તો એમાં પણ FE નીકળી જશે અને અહીંયા કને KNIFE નીકળી ગયું અને VES પ્રત્યય
લાગ્યું, બરાબર? તો આટલા અમુક અમુક નિયમો છે એ તમારે યાદ રાખવા પડશે બહુવચનમાં, બરાબર? કે લગભગ સુધી બધામાં એસ લાગશે, કાં તો ઈએસ પ્રત્યે લાગશે, અને કાં તો પછી અહીંયા કણ જો સ્પેલિંગના અંતે એ ઈ આઈ ઓ યુ આવતું હોય ત્યારે એ પાછળ શું લાગશે? ઈએસ લાગશે. અને બાકીના જે આવા ચેન્જ થશે, જેમ કે આ મેન છે વુમનવાળા, હવે આ ફૂટ, ફૂટનું બહુવચન થશે ફીટ, તૂતનું થશે તીત, ડિયરનું ડિયર જ રહેશે, એનો કોઈ ચેન્જીસ થશે નહીં. પછી માઉસ છે તો માઉસ એટલે કે એક ઉંદર થશે, અને માઇસ એટલે કે ઘણા બધા ઉંદર, ઓક્સ તો ઓક્સનું થશે ઓક્સેન, બરાબર? તો આવી રીતે મિત્રો અહીંયા કને તમારે તેની જોડી સાથે નીચેના કોષ્ટકમાં લખો. હવે આ જે સ્પેલિંગો છે એમાંથી જે પાઠમાં આવ્યા છે, તમને પાઠ જે આગળ ભણવામાં આવ્યો ફેર વિશેનો, મેળા વિશેનો, એનામાં જે જે શબ્દો આવ્યા છે એ લખવાના છે. અહીંયા કને જુઓ લખેલું છે એકવચન અને બહુવચનવાળા બંને, બરાબર? તો જો આ શોપ, શોપ્સ, ટોય, ટોયઝ, સ્ટોલ, સ્ટોલ્સ, અ બોલ, બોલ્સ, અ હેન્ડ, હેન્ડ્સ, અ મેન, મેન, અ ચાઇલ્ડ, ચિલ્ડ્રન, અ કાઇટ, કાઇટ્સ, બરાબર? આ જે વાક્યો આવ્યા એ લખ્યા છે, તમે મિત્રો જાતે પ્રયત્ન કરજો, બરાબર? કે પાઠમાંથી શોધી અને અહીંયા કને લખવાના છે. તો આ તમારું હોમવર્ક છે. એના પછી જુઓ અહીંયા કને એક્ટિવિટી 4C છે, બરાબર? એમાં જુઓ તમારા શિક્ષકની મદદથી વન અને મેની પ્રવૃત્તિ કરો. હવે મિત્રો જો અહીંયા કને હત તો હું તમને વસ્તુથી ને બતાવી શકત, પણ તમે અહીંયા ચિત્ર જોશો તો પણ તમને ખબર પડી જશે કે વન એટલે કે એક જ વસ્તુ અને મેની એટલે કે ઘણી બધી વસ્તુ. હવે જો અહીંયા એક જ ફ્લાવર છે તો આપણે એને કહીશું ધીસ ઇઝ અ ફ્લાવર, એક જ છે એટલે. પણ જો એક વસ્તુ છે પણ ધીસ, ટી એચ આઈ એસ, ધીસનું બહુવચન થઈ જાય ટી એચ ઈ એસ ઈ, ધીસ, 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 અને ઇઝનું થશે આર. શું થશે? ઇઝનું બહુવચનમાં થશે આર, અને ફ્લાવરનું શું થઈ જશે? પાછળ એસ લાગશે, ફ્લાવર્સ. તો ધીસ ઇઝ અ ફ્લાવર અને બહુવચનમાં ધીસ આર ફ્લાવર્સ. એવી રીતે અહીંયા કને લખેલું છે, જો ઇટ ઇઝ અ ફ્રોગ, કારણ કે અહીંયા કને શું છે? પ્રાણી, એનિમલ છે, એના માટે આપણે ઇટ વાપરીને હી સી ઇટ, તમને ખબર હશે હી એટલે કે છોકરા માટે વપરાય, છોકરા માટે, સી એટલે છોકરી માટે વપરાય, અને ઇટ એટલે કે પ્રાણી અથવા તો વસ્તુ માટે વપરાય. તો અહીંયા ફ્રોગ છે એટલે ઇટ ઇઝ અ ફ્રોગ, એટલે અહીંયા કને ફ્રોગનું એક ચિત્ર દોરવાનું છે, અને અહીંયા કને આપણે લખશું કે ઇટ છે, હવે અહીંયા કને ધીસ આર ફ્રોગ્સ, શું આવશે? ફ્રોગ્સ, ફ્રોગની પણ ફ્રોગ્સ. તો અહીંયા કને બે અથવા તો બેથી વધુ દેડકાનું ચિત્ર પણ ડ્રો કરવાનું છે, ને નીચે સેન્ટેન્સ લખવાનું છે. એવી જ રીતે અહીંયા કને જુઓ, અહીંયા કને શું છે? સેન્ટેન્સ લખેલું છે ધીસ આર 9 કાઇટ્સ. હવે 9 કાઇટ્સ લખેલી છે તો અહીંયા કને 9 પતંગો દોરવાની છે. હવે અહીંયા કને શું કરવાનું છે? તો એક જ, હવે એક જ, તો આપણે સેન્ટેન્સ લખશું ધીસ ઇઝ અ કાઇટ, અને અહીંયા કને એક પતંગનું ચિત્ર ડ્રો કરશું. હવે અહીંયા છે ધીસ ઇઝ અ ચોકલેટ, હવે ધીસ ઇઝ ચોકલેટ એટલે અહીંયા એક જ ચોકલેટ દોરવાની છે, અને ધીસ આ ચોકલેટ્સ એટલે બે અથવા તો બેથી વધુ ચોકલેટ દોરવાની છે. હવે અહીંયા લખેલું છે ધીસ આર નાઇફ્સ, હવે અહીંયા કને એક ચપ્પુની વાત થઈ છે, સોરી અહીંયા કને બે અથવા બેથી વધુ ચપ્પુ દોરશું, કારણ કે બહુવચન છે ધીસ આર, ને અહીંયા કને લખશું આપણે ધીસ ઇઝ નાઇફ, એટલે અહીંયા કને એક ચપ્પુ દોરશું અને લખશું ધીસ ઇઝ નાઇફ. અહીંયા કને શું આવશે? કે એન આઈ એફ ઈ, બરાબર? ને અહીંયા કને વી ઈ એસ, એફ ઈ કાઢી અને વી ઈ એસ લાગશે. હવે જુઓ અહીંયા કને શું છે? ધીસ આર માઇસ, માઇસ લખેલું છે એટલે ઘણા બધા ઉંદર દોરવાના છે, અને ધીસ ઇઝ અ માઉસ, એમ ઓ યુ એસ ઈ માઉસ, તો અહીંયા કને એક જ ઉંદર દોરવાનો છે. તો આ રીતે તમને અહીંયા કને લખેલા જ છે સેન્ટન્સ, એના આધારે પિક્ચર પણ દોરવાના છે, અને જેમાં નથી લખેલું એ કને એકવચન, બહુવચન હોય તો એકવચન લખવાનું છે, એકવચન હોય તો બહુવચન લખવાનું છે. તો ક્લિયર? આ તમારે હોમવર્કમાં કરવાનું છે.
હવે એક્ટિવિટી 5A છે એમાં જુઓ ખરા ખોટા છે બરાબર ટ્રુ ફોલ્સ ધ બલૂન મેન ઇઝ નિયર ધ આઈસ્ક્રીમ સ્ટોલ હવે બલૂન મેન છે એ નિયર એટલે પાસે હોય આઈસ્ક્રીમ સ્ટોલની બાજુમાં હતો આપણે પાઠ ભણ્યો એમાં હતો તો નહોતો તો આપણે અહીંયા કને રોંગ ફોલ્સ કરશું પછી મેરી ગો રાઉન્ડ ઇઝ હગ એટલે કે વિશાળ હતો મેરી ગો રાઉન્ડ છે એ કેવો હોય નાનો હોય જાયન્ટ વ્હીલ છે એ મોટો હોય તો આપણે કરશું અહીંયા કને ફોલ્સ એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી હવે આઈસ્ક્રીમ સ્ટોલ છે ઇઝ અંડર એટલે કે નીચે ટ્રી ઝાડની નીચે હતો તો હા તો આપણે લખશું ટ્રુ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ વોકર એટલે કે દોરડા ઉપર ચાલનાર રોપ એટલે દોરડું વોક એટલે ચાલવું બરાબર ઓન એટલે ઉપર રોપ દોરડા ઉપર ચાલતું હતું તો હા તો આપણે અહીંયા કને લખશું રાઈટ ટ્રુ ધ બોટલ આર ઓન ધ બોક્સ બોટલ છે એ બોક્સની અંદર ઓન એટલે કે ઉપર બોક્સની ઉપર હતી તો ના જંગલના હાથમાં હતી ને બોક્સ બોટલ છે એ ક્યાં હતી પિક્ચરમાં તમે જોયું હશે બરાબર કે ટેબલ ઉપર પડી હતી બરાબર ને અહીંયા કને પિક્ચરમાં આપેલું જ છે હવે એના આધારે આપણે પાઠ છે ભણ્યો એના આધારે અહીંયા કને ટ્રુ ફોલ્સ કરવાના હતા મિત્રો હવે એના પછી છે નેક્સ્ટ એક્ટિવિટી 5B હવે એમાં મેચિટ કરવાનું છે બરાબર એટલે કે જોડકા જોડવાના છે એ ને બી સાથે જોડવાનું છે તો આપણે જોતા જઈએ હવે જો ધ બલૂન મેન ઇઝ આપણે એક આપ્યું છે નિયર ધ ટી સ્ટોલ પાઠને આધારે જ છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ જાયન્ટ વ્હીલ ક્યાં હતું તો નિયર ધ મેરી ગો રાઉન્ડ એટલે કે મેરી ગો રાઉન્ડની બાજુમાં ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ ક્યાં હતું અંડર ધ ટ્રી ઝાડની નીચે અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ એ રોપ દોરડાની ઉપર હવે ધ બોટલ આર બોટલ ક્યાં હતી તો ઓન ધ ટેબલની ઉપર અને ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ એટલે જંગલર એટલે કે જાદુગરના હેન્ડ એટલે કે હાથમાં હતી હવે આ રીતે મેચિટ કરી અને એને એ સેન્ટન્સ છે આપણે અહીંયા લખવાના છે પહેલું જે કરેલું છે આપ્યું છે જો ધ બલૂન મેન ઇઝ નિયર ધ ટી સ્ટોલ તો એવી રીતે આખું સેન્ટેન્સ લખવાનું પછી બીજું છે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ તો આખું સેન્ટેન્સ અહીંયા લખી દેવાનું ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી આખું સેન્ટેન્સ અહીંયા લખી દેવાનું અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ બરાબર ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ ધ બોક્સ ઇઝ ઇન ધ જગલર હેન્ડ તો આ જે સેન્ટેન્સ આપે જોડ્યા એને આખા સેન્ટેન્સ છે એ અહીંયા કને લખવાના છે તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે થેન્ક યુ